विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान पाठ 8 भाग 3। घणा समय थी सातम आठमनो त्यौहार पूरो थई गयो छे, ते पछीनो आपणे आ ત્રીજો ભાગ લેવાની શરૂઆત કરી છે કે ભાગ 3। એમાં આપણે જોઈ ગયા આધારસ્તંભો, જોઈ ગયા આધારસ્તંભો, જોઈ ગયા પછી આપણા ભારતના બંધારણના ઘડતર અને તેના લક્ષણો, બંધારણના ઘડતર અને તેના લક્ષણોમાં ટૂંકમાં જો આપણે વિદ્યાર્થી મિત્રો શોર્ટકટમાં આપણે સમજવું હોય તો એક આવે છે કે જાને જાને વાલી પિનારા। આ શબ્દ ઉપર આ તમામ શબ્દો જે 14 જે આપણા ભારતના બંધારણના જે લક્ષણો છે એ 14 બધાય એ જાને વાલી પિનારામાં બધાય શબ્દો આવી જાય કે જાને વાલી પિનારા। એમાં પહેલા તો મિત્રો ભારતનું બંધારણ, બંધારણ કોના કહેવાય તમને ખ્યાલ જ છે કે બંધારણ શું છે? તો કે બંધારણ એક આપણા ભારત દેશનો પાયાનો મજબૂત દસ્તાવેજ છે, લિખિત દસ્તાવેજ। એમાં બંધારણ એટલે કોઈ પણ દેશનું જે શાસન ચલાવવામાં આવે તેના નિયમો અને ઘડવામાં આવેલા સંગ્રહને આપણે બંધારણ કહેવામાં આવે છે। એમાં બંધારણમાં પહેલો દસ્તાવેજ છે લિખિત દસ્તાવેજ। આપણે આ 14 મુદ્દામાં આપણે 7 મુદ્દા જોવું કે બંધારણ શું કહેવા માગે છે કે લિખિત દસ્તાવેજ। બ્રિટન અને ઇઝરાયલ આ 2 રાજ્યો ભારત સહિત ભારતના જે દુનિયાના જે દેશોમાં લોકશાહી દેશોમાં લિખિત સ્વરૂપે છે કે બ્રિટન ઇઝરાયલ આ 2 દેશો જ એવા નથી કે ભારતના બંધારણમાં છે, બાકી બધા જે દુનિયાના જે જેટલા દેશો છે એ લિખિત સ્વરૂપે છે। 2 દેશો એવા છે કે બ્રિટન ઇઝરાયલ 2 દેશો એ હાથથી જે લખાયેલું લખાણ આપણા બંધારણમાં જે નિયમો છે એ લિખિત સ્વરૂપમાં હોતું નથી। આ 2 દેશો, આ બંને દેશો સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ અને ભૌગોલિકની જે પરિસ્થિતિને ઇતિહાસમાં પૂર્વ ઇતિહાસને લિખિત જે ધ્યાનમાં રાખી બંધારણને લિખિત સ્વરૂપમાં એ સાબિત કરી બતાવ્યું છે। આમ બંધારણનો પહેલો દસ્તાવેજ, તે પછી બંધારણનું કદ। આપણા ભારતના બંધારણમાં એ બંધારણનું કદમાં બંધારણ એ 22 ભાગોમાં વહેંચાયેલું છે। કેટલા ભાગોમાં? 22 ભાગોમાં। એમાં 395 અનુચ્છેદ આર્ટિકલ અને 8 પરિશિષ્ટો, હાલમાં આપણે 12 પરિશિષ્ટો સાથેનું બંધારણ છે। વિદ્યાર્થી મિત્રો, આ બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 2 વિભાગ પડાવવા કે કેન્દ્ર સરકાર અને શાસન રાજ્ય સરકાર, એની જે શાસન વ્યવસ્થા એના જે આંતર સંબંધો છે, મૂળભૂત હકો છે, રાજનીતિ માર્ગ સિદ્ધાંતો છે, આમ ન્યાયતંત્ર છે, ચૂંટણી પંચ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, લઘુમતી પછાત વર્ગો છે, આ બધી એ આપણા બંધારણની જે ખાસ જોગવાઈ કરવામાં આવશે બંધારણમાં। કારણ કે બંધારણનું કદ ક્યાંથી? કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, તો કે કેન્દ્ર સરકારનો વહીવટ કોણ કરે છે? તો કે આપણા ભારત દેશના વડાપ્રધાન। રાજ્ય સરકારનો વહીવટ એ રાજ્ય સરકારનો વહીવટ આપણા જે ગુજરાતના જે મુખ્યમંત્રી દ્વારા જે ચૂંટી કાઢવામાં, આપણે દાખલા પહેલેથી જ કે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ કે પહેલાં તાલુકો, પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણી તાલુકામાંથી જિલ્લામાં 2 ભાગ પાડી છે, અને તે પછી રાજ્ય હસ્તક કે જિલ્લાવાર જે છૂટાઈ જાય છે સીધું એ ગાંધીનગર કે રાજ્ય હસ્તક અને દિલ્હી લેવલે, એ સ્ટેટ લેવલે, કેન્દ્ર લેવલે, આ 2 એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આયોજન મુજબ દુનિયાના બધા દેશોમાં આપણા દેશનું બંધારણ લાંબુ ને વિસ્તૃત જોવા મળશે કે દુનિયાના જેટલા દેશો છે, દુનિયાના વિશ્વના કુલ દેશો કેટલા છે? તો કે વિશ્વના કુલ દેશો 194 દેશ છે, હાલમાં અત્યારે 194 છે, પહેલાં 185 હતા,
પણ હવે થોડા થોડા વધતા ગયા, એમાં 194 દેશ આપણે હાલમાં છે. તો 194 દેશમાં દુનિયાના બધા દેશમાં આપણા દેશનું બંધારણ કેવું છે? વિસ્તૃત છે, લાંબુ છે, વિસ્તૃત અને વિશદપૂર્વક આપણા દેશનું બંધારણ છે. ત્રીજો મુદ્દો છે એક જ નાગરિકનો, કે બંધારણમાં અમેરિકા જેવા દેશ છે એ એક જ બેવડું નાગરિકત્વ ધરાવે છે, કે દુનિયાના જેટલા દેશો એમાં અમેરિકા દેશ કેવો છે કે જ્યાં બેવડું નાગરિકત્વ છે. એ રીતે આપણે ભારત દેશ પણ એક નાગરિકત્વ, જેમાં જમ્મુ કાશ્મીર એ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એમાં કહ્યું છે કે અમેરિકા જેવા દેશ એ વ્યક્તિનું બેવડું નાગરિકત્વ છે, અને એમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ બીજું, જ્યારે પોતાના જે રાજ્યમાં જે વહીવટ કરે છે, વસવાટ કરતી જે વ્યક્તિ હોય છે એ રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. આમ આપણો ભારત ભારતીય નાગરિક કહીએ છીએ, એને આપણે રાજ્યનીથી અલગ નાગરિકત્વ હોતું નથી, આને એક નાગરિકત્વ કહેવામાં આવે છે. તે પછી મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, એક સાથે કે મજબૂત કેન્દ્રવાળું કે આપણું બંધારણ કેવું મજબૂત છે એનું સમવાય, સમવાય એટલે ફેડરલ, એ સંઘ શબ્દ, ફેડરલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. બંધારણ ભારતના ભારતનું બંધારણ એ સંઘ રાજ્ય છે. કેવું છે? સંઘ રાજ્ય છે, ભારતીય સંઘી છે. કે ભારતનું બંધારણ કેવું રાજ્ય છે? તો સંઘી રાજ્ય છે, કારણ કે સંઘ શબ્દ દ્વારા, સંઘ એટલે કેન્દ્ર, એકમ રાજ્ય હશે ક્યારેય એ બદલી શકાતો નહીં. તેને માટે આપણા બંધારણમાં લેખિત સ્વરૂપમાં બંધારણની સ્પષ્ટતા કરવામાં આવી કે એકમ રાજ્યનું કેન્દ્ર સત્તા અધિકાર હોતો નથી, જેને કારણે સંઘ સરકારને કેટલીક વિશેષ અને સળિયાતી સત્તાઓ આપવામાં આવશે, અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની સત્તા સ્પષ્ટ વૈશ્વિક આવે, જેને કારણે મજબૂત કેન્દ્રવાળું સમય તંત્ર એ આપણા ભારતના બંધારણમાં બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. હવે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ માટેના વિભાજન પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટેનું વિભાજન, તેની ત્રણ યાદી બનાવવામાં આવી છે. ત્રણ યાદી, એમાં કઈ કઈ યાદી છે? તો કે કેન્દ્ર એટલે સંઘ યાદી, પછી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે કેન્દ્ર યાદીને શું, તો સંઘ યાદી. સંઘ યાદીમાં મિત્રો એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે સંઘ યાદીમાં શું, તો સંઘ યાદીમાં એ કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે? આવો પ્રશ્ન મુકાય એક વાક્ય કે સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરાવવામાં આવે છે? તો સંઘ યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ. એમાં આ યાદીઓ આપણે જોઈએ તો મિત્રો ઘણી યાદીઓ છે. એમાં ટૂંકમાં આપણે હું તમને થોડુંક સમજાવી દઈશ કે સંઘ યાદીમાં કેટલા કેટલા વિષયોની યાદી, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા આ સંઘ યાદી ધરાવે છે, કે સંઘ યાદીમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની હોય છે, કોણ ધરાવે છે? સંઘ યાદીમાં જે સંઘ જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોણ ધરાવે છે સંઘ યાદીમાં? તો કે સંસદ ધરાવે છે. કોણ ધરાવે છે? આવો પ્રશ્ન મુકાય કે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર યાદીમાં કોણ ધરાવે છે? તો સંસદ. સંસદમાં આપણે જોઈએ કે ભારતમાં સંઘ યાદીમાં સંરક્ષણ યાદી, વિદેશી મામલો, અણુશક્તિ, નાણું શક્તિ, બેન્કિંગ, તાર, ટપાલ જેવી જે આ આપણી જે રાષ્ટ્રીયકૃત મહત્વની ક્ષેત્રોમાં એ કામગીરી કેન્દ્ર યાદીમાં શરૂ કરી છે, શ્રેષ્ઠ છે, આ બધી કેન્દ્ર યાદીમાં એ સમાવેશ કરવામાં આવે છે. હવે મિત્રો પૂછાય બીજો કે કેન્દ્ર અને રાજ્ય સરકારનું જે આપણે વિભાજન, ત્રણ યાદી વિભાજન કર્યું, એમાં રાજ્યની યાદી. આ પણ પ્રશ્ન પૂછે કે રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તમારે લખવાનું કે 67 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા વિષયનો? 67 વિષયોમાં. એમાં બંધારણમાં જે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની હોય છે, કોની હોય છે? તો કે સંપૂર્ણ સત્તા એ રાજ્ય અને ધારાસભા અને વિધાનસભાના જે ગૃહો ધરાવે છે. તમામ જવાબદારી કોની? ધારાસભાના વિધાનસભાના ગૃહો ધરાવે છે.
કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય વગેરે જેવી અનેક અનેક સેવાઓ એ રાજ્ય યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. આમ રાજ્યનો જે કાયદો અને વ્યવસ્થા અને કારણે પડી ભાંગ્યા, જેને રાજ્યની સંમતિ સાથે રાજ્યની વિસ્તૃત જે કેન્દ્રીય જે જ્યારે કોઈ પણ દખલગીરી, કોઈ પણ જ્યારે મુશ્કેલી ઊભી થાય તો જે એ કેન્દ્ર સરકાર એ રાજ્યને જે અનામત પોલીસ દળો એને મોકલી શકે છે. પછી સંયુક્ત યાદી, સંયુક્ત યાદીમાં કઈ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવશે? તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કે સંયુક્ત યાદીમાં કુલ 47 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર રાજ્ય બંને સરકાર ધરાવે છે. કે સંઘ યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોણ ધરાવે છે? કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સત્તા એ આ સંયુક્ત યાદીમાં ધરાવે છે. જ્યારે રાજ્યોમાં કાયદા વિરુદ્ધ અનેક અનેક સંઘર્ષો ઉભાય, અનેક અનેક મુશ્કેલી જ્યારે ઊભી થાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સોલ્યુશન કરે છે, એનું નિરાકરણ બંને લે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્રનો કાયદો સળિયાતો અને સર્વોપરી ગણાય છે. આમાં કેન્દ્રનો કાયદો કેવો છે? એ સળિયાતો અને સર્વોપરી, સર્વશ્રેષ્ઠ કે કેન્દ્રનો કાયદો કેવો છે? કે એનાથી ઊંચો હોય છે. કોનાથી? તો કે રાજ્યથી. તો કેન્દ્રનો કાયદો એ સળિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સંયુક્ત યાદીમાં અનેક અનેક સત્તાઓનો સમાવેશ કરવામાં, દાખલા કહેવાય કે તો કે ફોજદારી બાબતો છે, લગ્ન છે, છૂટાછેડા છે, ભરણપોષણ છે, શિક્ષણ છે, આ બધી એ સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. તે પછીનો મુદ્દો છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. કટોકટી, આપણું ભારતનું બંધારણ જ્યારે થાય ત્યારે ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવે છે. કે ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટી, પહેલું તો કે યુદ્ધ બાહ્ય દ્વારા આક્રમણ, જ્યારે કોઈ પણ યુદ્ધ થાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કહે કે યુદ્ધ થયું તો આ બંધારણમાં કે યુદ્ધ દ્વારા આક્રમણ અને અનેક અનેક પોલીસ દળો કેન્દ્ર દ્વારા બોલાવી અને એની જે પરિસ્થિતિ દેશમાં ધ્યાનમાં લઈ એની સલામતી અને કટોકટી જાહેર કરવામાં આવે છે. પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી હોય તો એ બંધારણમાં પણ એની જોગવાઈ હોય છે. આમ સતત ભાવ વધારાને કારણે નાણાં મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય એ પણ નાણાકીય કટોકટી પણ જાહેર કરી શકાય. આ ત્રણ કટોકટી પ્રથા એકતંત્રી વ્યવસ્થામાં હોય છે. તે પછી નો મુદ્દો છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકરૂપી ન્યાય સેવા. આપણા બંધારણમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકરૂપી વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવશે. એમાં બંધારણની જોગવાઈ અનુસાર એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયની સ્થાપના કરવામાં આવી, જેમાં રાજ્ય કક્ષાએ વડી અદાલતો, આપણે જોઈ કે સૌથી સ્વતંત્ર દ્રષ્ટિએ સૌથી કઈ અદાલત? સર્વોચ્ચ અદાલત. તે પછી રાજ્યની વડી અદાલત અને તે પછી નીચે જે જિલ્લા કક્ષાની અદાલતો એ વિશેષ અદાલતો જોવા મળે છે. એ નિષ્પક્ષ રીતે આમ સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ભારતને તમામ અદાલતો એને બંધન કરતા હોય, જેને કારણે આ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકરૂપી એ ન્યાયતંત્રનો સમાવેશ છે. આમ આથી ન્યાયતંત્ર નાગરિકો અધિકારીનું એક મહત્વનું લક્ષણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આગલા પાઠ 2 અને 3 જોઈ ગયા છે કે સાર્વત્રિક પુખ્ત હોય કોના કહેવાય. પુખ્ત હોય એટલે 18 વર્ષની જે એજ ધરાવતા હોય એની ઉપરથી વધારે ધરાવે, એ આપણા બંધારણમાં એ નિયમ મુજબ એ ચૂંટણી મતદાર જે કાપલી છે, મતદાર જે ઘરે ઘરે તમે મતદાર કાપલી દે અને એને ઓળખ કાર્ડ એક પ્રૂફ આપો છો અને એ ઓળખ કાર્ડની છબી 18 વર્ષની એજ થઈ ત્યારે એ ચૂંટણી પંચ દ્વારા જે મતનો અધિકાર છે, અધિકાર આપી શકે, એ મત આપી શકે. તો સાર્વત્રિક પુખ્ત હોય જેની 18 વર્ષની એજ હોય એ તમામ નાગરિકે ભારતમાં ધર્મ, જાતિ, કોઈ પણ જાતના ભેદભાવ વિના એ અધિકાર ધરાવે છે. આમ કોઈ પણ જાતના ભારતનો એ દરેક નાગરિક
એ સમાન અધિકાર મત આપવા હક ગણાય છે. ધર્મ નિરપક્ષ અને બિન સાંપ્રદાયિક ભારત દેશ કેવો છે કે આપણા ભારતનું બંધારણ સર્વધર્મ સમાન દ્રષ્ટિ એ આદરભાવ સ્વીકારે, સર્વધર્મ સમભાવ સમાન દ્રષ્ટિ આદરભાવ સ્વીકારે છે. તેઓ ભારત એક ધર્મ નિરપેક્ષ છે. શાને કારણે કે ભારતનો કોઈ પણ નાગરિક એ છે, કોઈ પણ નાગરિક છે પ્રત્યેક ધર્મનો આદરભાવ રાખે, બધા ધર્મો પ્રત્યે સંભાવ રાખે. ભારતનો કોઈ પણ નાગરિક ગમે તે ધર્મ પાડી છે એને તમે કહી શકો નહીં કે હું ધર્મ, પણ બધા એ ધર્મ પાડી શકે છે. અને ધર્મ નિરપેક્ષ અથવા બિનસાંપ્રદાયિક ભારત એક ધર્મ નિરપેક્ષ અને બિનસાંપ્રદાયિક રાજ્ય કહી શકાય છે. બધા ધર્મો ભળવાની છૂટ હોય એને ધર્મ નિરપેક્ષ અથવા બિનસાંપ્રદાયિક કહી શકે. પછીનો મુદ્દો છે મૂળભૂત હકો અને ફરજો. આપણા બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિ, માર્ગદર્શક સિદ્ધાંતો જે સાથેના જે લોકશાહી સમાજની મહામૂલી ભેટ એને કારણે એ જે બાળક છે 6 થી 14 વર્ષ સુધીને બાળકને ફરજિયાત એમના મફત શિક્ષણ આપણે આ મૂળભૂત હકો નિરાકરણ લઈ આવે છે. તે પછી રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો, લોકોની જે કલ્યાણ ભાવના રહેલી છે, સલામતી અને કલ્યાણ સાથેનો રાજ્ય કરવાનો છે, રાજનીતિ ઘડતર સાથે રાજ્ય શાસન વ્યવસ્થાના માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. આ સિદ્ધાંતોને એક માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. હવે છેલ્લું મિત્રો આપણો લક્ષણ છે પછાત વર્ગો અને આદિ જાતિ માટેની જોગવાઈઓ કઈ છે. આપણા જે બંધારણમાં સમાજમાં જે પછાત જાતિ અને પછાત જાતિ માટે આપણા બંધારણમાં જે વિશેષ જે જોગવાઈ કરે છે, કોઈ ધારાસભામાં, કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં, કોઈ આપણે અનામત બેઠકો, દાખલા તરીકે કોઈ સ્કૂલમાં છે, કોઈ બીજામાં છે, કે અનામત બેઠકો એની જાળવવી પડે છે. એની જે 15% એસસી એસટી ને ઓબીસીની જે છે કે એસસીની છે 7% અનામત હોય છે, એસટીની 15% અનામત હોય છે અને ઓબીસીની એ 26% કે 15% એવું અનુમાન હોય છે. તો આ સરકારી નોકરીમાં એને અનામત જે પ્રવેશ આપવામાં અનામત કોટાની બેઠકો વ્યવસ્થિત પ્રમાણમાં ફાળવવી જોઈએ, એ સમાન તક અને સમાન હક મળવો જોઈએ. આ પછાત વર્ગના જાતિ માટેની અનેક અનેક જોગવાઈ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 3માં જોઈ ગયા છે કે આ બધા જે 14 જે મહત્ત્વના લક્ષણો છે આ પાઠમાં. હવે તમારે આમાં ક્યાં ક્યાં તમારે મેં પ્રશ્ન પૂછાય એ હું તમને કહું કે બંધારણમાં સુધારાની એમાં ભારતના બંધા ભારતના આમુખમાં ક્યાં ક્યાં આદર્શો જણાવવામાં આવશે આ તમારે ભલેસમાં લખવાનું છે. ભારતના આમુખમાં જો હું તમને લખું ભારતના આમુખમાં ભારતના આમુખમાં ક્યાં આદર્શો જણાવવામાં આવ્યા છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય છે. આ પ્રશ્ન મોસાહેબની છે કે સાર્વત્રિક આ દર વર્ષે પૂછાય કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહી શકાય. બે ગુણનો પ્રશ્ન પૂછાય કે સાર્વત્રિક મતાધિકાર કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ તમે બે પ્રશ્ન એ તમારા જે નોટમાં લખી લીધો કે સાર્વત્રિક પુખ્ત હોય મતાધિકાર કોને કહેવાય અને ભારતના આમુખમાં ક્યાં આદર્શો જણાવવામાં આવે છે. આ બે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લખી લેજો. હવે પછીનો
नेक्स्ट पीरियड पछीना आपणे पीरियडमां लेशुं जे पार्ट ए पछीना लेशुं. અસ્તુ જય હિન્દ જય ભારત.